મિત્ર મને કે તમે દુબઈ થી ઠેલી લેવા, મેં કીધું આ દુબઈ થી ઠેલી લેવા. જો બેઠા છે આપડી જાય છે ભાઈ ફાટ ફાટામ, જો ઉભું રહેવાનું નામ નથી લેતી. તો રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં મજામાં છો? જય દ્વારકાધીશ ને રામ રામ બધાને. તો ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને એ તો આપણે તમારી જોડે હોય એટલે તમારે લગભગ મજામાં જ રહેવાનું. ચાલો તો આપણે જવાનું છે થોડીક દવા લેવા માટે. હવે મારી દવા નથી લેવાની, કપાસની દવા લેવા માટે જવાનું છે. તો ચાલો પહેલાં હું ફટાફટ દવા લઈ આવું, બરોબર? પછી આજે ઘણા બધા કામ છે. ચાલો તો પહેલાં ફટાફટ હું દવા લઈ. ચાલો તો હું દાઢી કરાવી નાખું, કેમ કે દાઢી કરાવી જરૂરી છે. દાઢીની કટ હોય તો છોકરો આમ કટમાં લાગે ને રૂડો ને રૂપાળો ચરસ મજાનો લાગે. ચાલો હું કરાવી જ નાખું ફટાફટ. મોઢું જોઈ લઉં પહેલાં. ના ના બરોબર છે, ચાલો પહેલાં પણ હું કરાવી લઉં. મારે વ્લોગ બનાવવાનો થાય ને ફોન ગમડવાનો થાય, મારે હું કોપીરાઈટ માં નકરા કટકાટ કરવાના, નકરા વિડિયા એડિટ કરી રાખવાના. આ બધું તું જે સો 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 છે લાગે ને. બોવર પડી ગયું છે, 5-10 મિનિટ સુઈ ગયો છો, કેમ કે ઊંઘ બહુ આવતી હતી, થોડુંક ઉજાગરો. તો ચાલો આપણે ફાઇનલી, આપણે કાલે કહેતા હતા કાલના વ્લોગમાં હોય કે પમનીના વ્લોગમાં હોય મને ખ્યાલ નથી, પણ હવે આપણે જવાનું છે ફાઇનલી આપણા ઘોડાને, અથવા તો તમે જે સમજો રોકેટ કે ફુલડોઝર કે જે સમજો એને લઈને જવાનું છે આપણે દામનગર સારું કરવા માટે. અને હું તો એને બોડી કહું, બોડીને લઈને જવાનું છે દામનગર સારું કરાવી આવે. ચાલો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું, બાબલો બની ગયો છું, નાનો એવો ગોરો ગોરો જોઈ લો તમે, દાઢી સેટ કરાવ્યો છું, મસ્ત લાગુ છું. ચાલો એટલે 2-3 દિવસ તમને એવું નથી લાગતું મારે વખાણ બહુ કરું છું એમ, કેમ કે થોડો હારો ધોળો થઈ ગયો, મને કાળો પડી ગયો થોડી યાર. ચાલો એમ દામનગર જઈએ. દામનગર ઈ ઘણા દી પોક્ષે ઘણા દી પોક્ષે. હમાય નાખજો ડીઝલ, હા ભૂખ્યું થાય ને તરછ્યું થાય, પકડવાનું દામનગર હમાય નાખજો. વરસાદ બહુ આવવાના કારણે આપણું ટ્રેક્ટર ભાઈ નીચે બેસી ગયું છું. હાવ જોવો તમે, હા એટલે હા હેઠે બે ગયું એટલે એને ઉપર લેવાની પ્રોસેસ ચાલે છે, પ્રોસેસ પૂરી કરી છું આપણે, પછી નીકળશું. આને કહેવાય ગામડાનો નજારો, ગામડાનો નજારો કંઈક આવો હોય, મસ્ત મજાનો રોડ છે અને આપણે નીકળી ગયા છીએ. આ નજારો જોવો હોય તો તમારે ગામડે જવું પડે. અને અહીંયા તમે સમી સાંજમાં અથવા તો દિયાસમે તમે નીકળો ને એટલે મસ્ત મજાનો ખેતરમાંથી પવન અને એની સાથે જે સુગંધ આવતી હોય ને કાંઈ જશે, તમને ગામડું ફીલ કરાવી દેવું. આપણે જે વનપરી નદીએ નાવા આવતા, એ નદીનું પાણી અત્યારે જાય છે ફાટ ફાટા, તમને હું બતાવું. વનપરી નદી આપણી જાય છે ભાઈ ફાટ ફાટા, આમ જો ઉભું રહેવાનું નામ નથી લેતી, ને પાણી આવે છે એકદમ ડોળો, એટલે આપણે સમજી શકો છો વરસાદનું પાણી છે. જો ઉપરથી લોકો પાણી નાખે ને તો પાણી હોય તાજું તેલ જેવું, અંદર માછલી ધરતી હોય ને એ દેખાય, પણ આ વરસાદનું પાણી છે, જોઈ લો તમે ભાઈ.
ફાઇનલ ધીરે ધીરે ટ્રેક્ટર ને અંદર નાખી. જોકે આ પાણી થી હું અજાણ્યો માણા નથી, આ પાણીમાં હું નાયેલો છું એટલે મને ખ્યાલ હોય ક્યાં કેટલું ઊંડું છે ક્યાં કેમ છે. આપણે ધીરે ધીરે લઈને જતા રહીએ. તો ભાઈ દામનગર પહોંચતાની સાથે જ આપણને વરસાદે આપણું સ્વાગત કર્યું છે અહીંયા મસ્ત મજાનું. થોડોક હું પડ્યો, થોડોક મારું ટ્રેક્ટર પડ્યું. ચાલો તો આપણે ટ્રેક્ટર ને પહોંચાડી દઈએ. જિંદગી હાજર ન હોય. હવે એની માટે મારે બે શબ્દો કેવા છે, પણ બધા વિડીયો જોતા હોય એટલે મને નક્કી હું પર્સનલ માં કહી દઈશ. બરોબર. તો આ ભાઈ આપણા નીલાભાઈ નું આખું સેટઅપ છે. ચલો તો ભાઈ આપણે અનિરુદ્ધસિંહ બેઠા છે. અનુભાઈ કઈ નહીં, ફોનમાં વાત કરી. નવો ફોન લેવો? હે વાહ બાપલિયા વાહ, કોંગ્રેચ્યુલેશન ઘણી મેની. તો બધાને છે ને ભાઈ માધવ દુકાન નું નામ છે. જે કોઈ મારો વ્લોગ જોતો હોય એને કોઈ પણ કઈ તકલીફ પડે એટલે આપણે અનુભાઈ દુકાને બેસક ભાઈ નાવીન માં નામ દેવાનું. બરોબર. ખાલી હિતુભાઈ ના સબસ્ક્રાઈબર છીએ તો તમને આમના ભાવમાં પતાવી દે. બરોબર. પણ આ બધી વસ્તુ એ ખોલે છે એ ધન્ય કહેવાય ભાઈ. આ વસ્તુ કેમ કે હું નાનો હતો ને તો હું ખોલી નાખતો, પણ ફિટ કરવામાં કાંઈ કાંઈક વસ્તુ ઘટે અને કાંઈ કાંઈક વસ્તુ વધે, આવું કામકાજ હતું બધું આપણું. અનુભાઈ હાલો ભાઈ, ચાલો તો પહેલાં હું તમને અનુભાઈનું બોર્ડ જ બતાવી દઉં. માધવ અને આપણા કાકાનો દીકરો છે, ઘરનું જ દુકાન છે એમ સમજીને તમારે આવી આવવાનું. બરોબર. અને આ અનુભાઈ કંઈક નવું માર્કેટમાં જોયું. આવું છે પોપટી પોપટી નકરું. અનુભાઈ કામ ચાલુ કરી દીધું હો. આ મટીરિયલ છે આ દાદાનું અને દવા સટે દાદાનો કોન્ટેક્ટ કરજો. કા દાદા નથ નવા રમકડા લાવ્યો અમારો અનુ. જો નથ નવા રમકડા આ બધા મેં પેલી વાર જોયું. આપણને એમ તો ઓલું ફિલ્ટર હોય છે, ફિલ્ટર પાણી કેવું લાગે હે. બસું જાય છે ભાઈ, જેને દુવાર ક્યાં જવું એટલે દુવાર ક્યાં હું સુરેશ સર દુવાર ક્યાં જવું છે, દુવાર ક્યાં જવું છે, પણ મારા નાચ ની ઈચ્છા હશે એમ થાય ભાઈ. જુગાડ જોવાનો છે, જુગાડ. અને જુગાડ તો આપડે ગુજરાત માં જ હોય ને, એની હારા મારો જુગાડ ખેડૂ પાસે જ હોય. ખેડૂ જેવો જુગાડ કોઈ કરી જ ન ગયા સુધી. હું કેવું દાદા તમારું? હા દાદા, કે કેરું નો વિડીયો હું ઉતરશો દાદા? અમને કેતો ખરો આ બધું હું તું કરે છો, પણ દાદા ને કેવું જરૂરી છે. દાદા ને ફોન આવી ગયો, દાદા ના ફોન માં આપડે એક સબસ્ક્રાઈબર. સબસ્ક્રાઈબર એક દાદા ભાઈ લઈ લઈએ આપડે. બરોબર. અનુભાઈ ની દુકાન અહીંયા સીધી એક સબસ્ક્રાઈબર આપણને મળી જાય. લાવો દાદા, હું તમને ગોતી દઉં મારી ચેનલ. મને ફાવે
તો પહેલું આવી ગયું આપણી ચેનલ પહેલી તો ભાઈ સબસ્ક્રાઇબ કરો શેર કરો. જો આ બધા તો બીજું બધા એટલે બધા વિડીયા તમારામાં દેખાય હું દાદા. જો આવી રીતના આપણા વિડીયા ચાલે છે જોઈ શકો છો તમે, આમ લાઈક કરી દેવાનું. તો ભાઈ હાથમાં લઈને ઉભો રહી ગયો છું ઝટકા મશીન. આગળ અનુભાઈ વાયર આપે એટલે મને થથણાટી બોલવાની છે. થથણાટી અનુભાઈ થથણાટી બોલાવે નહીં પેલા, મારે આમ જ કઈક થથણાટી બોલાવી દેવી જોઈએ ને હું હલવાઈ જવાનું છું. ચાલો ભાઈ આ થઈ ગયું છે કમ્પ્લીટ અને ચાલો પછી હું અનુભાઈ બે જઈશું તો જોડાયેલા રહેજો બરોબર. બાજુ વધી જાય છે થોડુંક, હવે બહાર નું જમે ન જમાય એટલું ઓછું સારું પણ જમી લેવી હાલો ને. ચાલો તો હવે જમી લેવાનું થાય છે. જમી લેવી ને તમે બધા શાંતિથી જીરાતે જમી લેજો ને બધા સારા ખબર દેજો બાકી બધાને સારા ખબર દેજો. ચાલો તો હવે આપણે જવા દઈશું બરોબર, કેમ કે હવે આપણે પેટ્રોલ લઈ લીધું છે કેમ કે હવે આપણે પેટ્રોલની બહુ જરૂર પડે છે. સીધું ઘરે જ નાખી દેવું ગાડી. ચાલો હવે આપણે જવા દેવી ઘરે. આ 3,000 નું 5,000 નું નાખ્યું આમાં કેટલું ઓઇલ પણ ટકામ ખૂટી ગયું ને ઓઇલ પણ ટકામ આઈ પણ ટકામ આવ્યું ને પછી આઈ પણ ટકામ ખૂટી ગયું ને પછી આઈ પણ ટકામ લીધું. ચાલો લાઈક કરો સબસ્ક્રાઇબ.